પંચમહાલ હાલોલ મામલતદાર કચેરી ખાતે હાલોલ તાલુકાનો 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. હાલોલ મામલતદાર કચેરીએ સ્વતંત્રતા દિન નિમિત્તે હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, હાલોલ શહેર પ્રમુખ, હાલોલ પોલીસ મથકના પીઆઈ સહિત વહીવટીતંત્રને વિવિધ પાંખના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ પ્રજાજનોને સંદેશ આપી જણાવ્યું હતું કે વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વના છે. તેઓ દ્વારા સ્વચ્છ હવાનું નિર્માણ થાય છે. હાલોલ પ્રાંત અધિકારીએ કે ગૌતમ સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં મામલતદાર કચેરી ખાતે હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, હાલોલ ટાઉન PI, નગરપાલિકા CO તથા મેડિકલ સ્ટાફ તથા હાલોલ તાલુકાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હાલોલ પ્રાંત અધિકારી દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હાલોલ મેડિકલ સ્ટાફ તથા સફાઈ કામદારને હાલોલ પ્રાંત અધિકારી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે નવો કાયદો લેન્ડ ટેપિંગ એક્ટનો કાયદો અમલમાં આવ્યો તેના વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. બોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં આપ સૌ હાલોલ તાલુકાના નાગરિકો, મુરબ્બીઓ, કર્મચારી મિત્રો, પોલીસ જવાનો, મીડિયાના મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ વિશેષ છે. ભારતનું બંધારણ આજના દિવસે અમલમાં આવ્યું હતું, લાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણની અંદરથી વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ કહેવામાં આવે છે, કારણ કે વિશ્વના શ્રેષ્ઠ બંધારણોની અંદરથી જે સારી બાબતો હતી એની અંદર લઈ બંધારણમાંથી, વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાંથી લઈ ભારતની સ્થિતિ ધ્યાનમાં રાખી અને દરેક માટે બંધારણની અંદર અધિકારો પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા, એ માટેનો કાયદો ઘડવામાં આવ્યો છે. આ બંધારણ મૂળભૂત કાયદો છે. જે કાયદાની અંદરથી આપણા તમામ કાયદાઓ ઉત્પન્ન થાય છે તેના અનુરૂપ કાયદા બનાવવાના હોય છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આપણે જે છેલ્લા 5-7 વર્ષથી જેની ઉપર ધ્યાન રાખતા હતા, જે ઝુંબેશ સ્વરૂપે આપણે ધ્યાન રાખતા હતા કે સ્વચ્છતા વિશે આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે, એનો સાક્ષાત ઉદાહરણ જોયું કે સ્વચ્છતા ના હોય તો કેટલા મોટા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે. છેલ્લા એક વર્ષ દરમિયાન જે COVID-19ની મહામારી આવી એની અંદર આપણે સૌથી વધારે ભાર સ્વચ્છતા ઉપર આપ્યો. આપણા ગામ સ્વચ્છ બને, આપણું ઘર સ્વચ્છ બને, આપણા લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતાથી એમના શારીરિક વિકાસની આપણે જોઈ. આજે 72મા દિવસ ગણતંત્ર દિવસની ઉજવણી હાલોલ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી છે. આ ઉજવણીની અંદર સૌથી અગત્યની જે બાબત છે સ્વચ્છતા, કે જે છેલ્લા 5 વર્ષથી આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણું જે ગામ છે એ સ્વચ્છ અને સુંદર બનાવીએ, એ દિશામાં નાગરિકોને અપીલ કરવામાં આવી. સાથે હાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં આવ્યો છે. અત્યાર સુધી લોકોના મગજમાં જે ભય રહેતો હતો ઘર છોડતા વિદેશમાં જાય કે ગામડામાં જાય કે મારો ઘર કોઈ કે જમીન કોઈ અસામાજિક તત્વો દ્વારા દબાવી લેવામાં આવશે, કબજો કરવામાં આવશે અને પછી વર્ષોથી સુધી એને લિટિગેશન મારફતે મેળવવું પડશે, તો એના માટે સરકારે કાયદો સખ્ત કર્યો છે. આવો અસામાજિક વ્યક્તિઓ આનો લાભ ના લે એટલા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે. આની અંદર સખ્ત જોગવાઈઓ કરવામાં આવી છે. કોઈ બી વ્યક્તિ અરજી કરી શકે છે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં, કલેક્ટર કચેરીમાં અરજી કરી અને એની પ્રાથમિક તપાસ ઇન્ક્વાયરી જે છે એ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કક્ષાનો અધિકારી કરે છે. એક વખત પૂર્ણ સાબિત થાય પ્રાથમિક ઇન્ક્વાયરીમાં કે આ વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો કર્યો છે તો તેને ફોજદારી કેસ દાખલ કરવામાં આવે છે અને એની તપાસ DYSP દરજ્જાથી નીચે ના હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવે છે. આ ઓફેન્સ સેશન્સ ટ્રાઇબલ બનાવવામાં આવ્યો છે, એટલે ખૂબ કડકાઈથી આવા અસામાજિક વ્યક્તિઓ સામે ડીલ કરવા માટેનું આ કાયદામાં પ્રોવિઝન છે.
आप आज नागरिकों ने अपील करवामां आवी छे नो पण एवी कोई बनाव बने संबंधी अंदर तो तरत वहीवटी तंत्र ने जाण करे। अब सुनो एक गौतम प्रांत अधिकारी हालोल।